सामायिक मूल्यांकन कसोटी पर्यावरण धोरण 4 ऑगस्ट 2021 एमा प्रश्न पहलो छे, आपेला विधानों अत्यारनी के पहलानी घटना ना छे ते ओळखो। तो तेमा उदाहरण आप्युं छे कि नदी ओळंगवा माटे सीमेंटनो पुल बनावो ए अत्यारनी घटना छे, कारण के पहलाना जमानामां सीमेंट नी व्यवस्था नहोती। पछी बीजू छे प्राणी उपर सामान मूकी व्यापार करवो, ए पहलानी घटना छे, कारण के पहला गाड़ियों नहोती। तो आज उदाहरण प्रमाणे आपणे नीचेना प्रश्नोना जवाब आपवाना छे। एमां पहेलुं छे खेती माटे ट्रेक्टरनो उपयोग करवो। तो अत्यारे आपणे जोईए के ट्रेक्टर छे, पहेला बळदगाड़ाथी खेती थती हती, एटले जवाब आवशे अत्यारे। बीजो प्रश्न, एक गामथी बीजा गाम चालीने जाऊं, तो पहेलाना जमानामां के वाहनो नहोता, तेथी एक गामथी बीजे गाम चालीने जाता था, एटले जवाब आवशे पहेला। त्रीजुं छे स्कूल बसमां शाळाए जाऊं, पहेला बाळको स्कूलमां चालता जाता था कारण के वाहनो नहोता, पण हमणां स्कूल बसनी व्यवस्था छे, एटले जवाब आवशे अत्यारे। उड़न खटोलामां बेसी पर्वत पर जाऊं, तो पहला उड़न खटोलानी व्यवस्था न हती, लोको पर्वत पर चढ़ीने जता हता, तो हमणां उड़न खटोलानी व्यवस्था छे, एटले जवाब आवशे अत्यारे। घोड़ा पर बेसी बहार गाम जाऊं, पहला वाहन व्यवहारनी व्यवस्था न हती, तेथी लोको घोड़ा पर के बळदगाड़ामां जता हता, एटले जवाब आवशे पहला। प्रश्न बे छे, कोष्टकमां बंध बेसती विगत प्रमाणे नीचे दर्शावेल प्राणीओ अथवा पक्षीओनुं वर्गीकरण करो। तो जेमां तमने कोष्टक आपेलुं छे, कान देखाता होय तेवा अने कान देखाता न होय तेवा। तो कान देखाता होय तेवा प्राणीओमां आवशे वाघ, हाथी, सिंह अने जिराफ, अने कान देखाता न होय तेवामां आवशे काबर, कबूतर, साप, घुवड, बगलो અને ગરોળી। આ એવા પ્રાણી છે જેમના કાન દેખાતા નથી। પ્રશ્ન 3 નીચે તમને આપ્યું છે, માગ્યા મુજબ લખો। પહેલો પ્રશ્ન છે, પેટ્રોલ ડીઝલથી ચાલતા કોઈ પણ 4 વાહનોના નામ લખો। તો પેટ્રોલ ડીઝલથી વાહનો ચાલે કાર, બાઇક, ટ્રક અને બસ, બરાબર? તો આ 4 તમે નામ લખી શકો અને બીજા પણ નામ તમે તમારી સમજૂતી પ્રમાણે લખી શકો છો। બીજું, ઈંડા મુકતા પ્રાણીઓની વિશેષતાઓ લખો। તો મિત્રો, એવું કહેવાય છે કે જેના કાને મીંડા તે આપે ઈંડા, એટલે કે જે પ્રાણી ઈંડા આપે તેના કાન હોતા નથી, એટલે કે બહાર દેખાતા નથી। તો ઈંડા મુકતા પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી અને તેમના શરીરે વાળ હોતા નથી, આ તેની વિશેષતાઓ છે। પ્રશ્ન 3, પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે, પુલ બનાવવા માટે સિમેન્ટ અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે। ઉડન ખટોલા વિશે 2-3 વાક્યો લખો। તો ઉડન ખટોલા છે એ ક્યાં જોવા મળે છે મિત્રો? તો કે ઊંચા પર્વતવાળા વિસ્તારમાં કે જ્યાં રેલવે કે સડકની સુવિધા ન હોય ત્યાં ઉડન ખટોલાની વ્યવસ્થા હોય છે। તો ઉડન ખટોલાને આપણે બીજું શું કયા નામથી ઓળખીએ છીએ? રૂપવે। તો ઉડન ખટોલાને રૂપવે પણ કહે છે। આગળનો પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન 1, ટોળામાં રહેતા કોઈ પણ 4 પ્રાણીઓના નામ લખો। તો જવાબ છે, કીડી, મધમાખી, હાથી અને હરણ। આ સિવાયના પણ તમે તમારી સમજૂતી પ્રમાણે નામ લખી શકો છો। પ્રશ્ન 2, પ્રાણીઓ ટોળામાં શા માટે રહેતા હશે? તો જવાબ છે, ટોળામાં રહેવાથી સુરક્ષા મળે છે અને પ્રાણીઓને એકબીજાની હું મળે છે। પ્રશ્ન 3, મદન્યુ ક્યારે ટોળું છોડી દે છે? એનો જવાબ છે, મદન્યુ જ્યારે 14-15 વર્ષનું થાય ત્યાર પછી પોતાનું ટોળું છોડી દે છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે
કે આરતી તેના માતા પિતા અને તેની નાની બહેન સાથે રહેતી હતી. આરતીના કાકા એક અઠવાડિયા માટે તેની સાથે રહેવા આવ્યા હતા, એટલે કે કાકા મહેમાન તરીકે આવ્યા હતા. તેથી જ્યારે હવે આરતી તેના પરિવારના સભ્યોની સંખ્યા ગણે છે ત્યારે તે જુએ છે કે ચાર નહીં પણ પાંચ છે. આપેલા ઉદાહરણની જેમ કુટુંબના સભ્યોની સંખ્યામાં વધઘટ થવાના ચાર કારણો જણાવો. તો આપણે કારણો જાણીશું. તો ઘણી વખત આપણા ઘરે મહેમાન આવે તો આપણે કુટુંબની સભ્યોની સંખ્યા વધી જાય. તો પહેલું આપણે લખીશું કે કુટુંબમાં સગાવાલા કે મહેમાન આવવાથી કુટુંબના સભ્યોની સંખ્યા વધી જાય છે. બીજું, કુટુંબમાં બાળકનો જન્મ થવાથી કુટુંબના સભ્યોની સંખ્યા વધે છે. ત્રીજું, કુટુંબમાં સગાવાલા મહેમાન કે કુટુંબીજનો બહાર ગામ જાય ત્યારે સંખ્યામાં ઘટાડો થાય છે. તો જ્યારે આપણા સગાવાલા છે, મહેમાન છે જે આવ્યા હોય, કે આપણા કુટુંબીજનો એ બહાર ગામ જાય ત્યારે પણ સભ્ય સંખ્યા ઘટી જાય છે. આગળ, કુટુંબમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે કુટુંબીજનોની સંખ્યામાં ઘટાડો થાય છે. આપણા કોઈ સ્વજન હોય, ઘરના સગા હોય, એમાં કોઈનું મૃત્યુ થાય તો પણ સભ્ય સંખ્યા ઘટી જાય છે. કુટુંબમાં દીકરીનું લગ્ન થાય ત્યારે કુટુંબીજનોની સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે કે આપણી બહેન કે દીકરી એમના લગ્ન થાય ત્યારે પણ આપણા કુટુંબની સભ્ય સંખ્યામાં ઘટાડો થાય છે. તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે આપણી સમજૂતી પ્રમાણે, બરાબર છે? આ ફક્ત સમજૂતી માટે છે, એની કોપી આપણે કરવાની નથી. આભાર.